સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના છોટા હાથીના ડ્રાઈવરને ડમ્પિંગ સ્ટેશન ઉપર કચરો નાખવા જતા રસ્તા વચ્ચોવચ્ચ રોકી કચરો અહીં નહીં નાખવાનું કહીને છોટા હાથીના ડ્રાઈવરને માર મારી કપડાં ફાડી નાખતા એક ઈસમ સામે પોલીસ ફરિયાદ થઈ. પ્રાંતિજ નગરપાલિકાના છોટા હાથીના ડ્રાઈવર રાઠોડ કિશોરસિંહ કાળુસિંહ પ્રાંતિજથી કચરો ભરીને નવાપુરા ખાતે આવેલ ડમ્પિંગ સ્ટેશન ખાતે કચરો ઠાલવવા જતો હતો. ત્યારે ડ્રાઈવરને નવાપુરા ડમ્પિંગ સ્ટેશન પાસે નવાપુરા દૂધ મંડળીના સેક્રેટરી દિનેશભાઈ દ્વારા છોટા હાથીને રોડ વચ્ચોવચ ઉભો રાખી અહીં કેમ કચરો ઠલાવવામાં આવે છે તેમ કહીને છોટા હાથીના ડ્રાઈવર કિશોરસિંહને મારામારી તેના કપડા ફાડી નાખી છોટા હાથીનો ગાડીનો સાઇડ ગ્લાસ તોડી નાખતા ડ્રાઈવર દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરી હતી. મારમારી ડ્રાઈવરના કપડા ફાડી ગાડીનો કાચ તોડી નાખ્યો. તો પ્રાંતિજ નગરપાલિકાના એસઆઈ સંજયભાઈ ચૌધરી, ચિંતુભાઈ પરમાર, જતીનભાઈ જોશી સહિત તો પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો છોટા હાથીના ડ્રાઈવર કિશોરસિંહ દ્વારા આ અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતા પ્રાંતિજ પોલીસ દ્વારા એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી. માર મારના નવાપુરા ડેરીના સેક્રેટરી સામે પોલીસ ફરિયાદ થઈ. ઉમગરાવલ, ZSTV, પ્રાંતિજ. નવાપુરા અમે પ્લાન્ટમાં ખાલી કરવા જ્યા, બરાબર. ત્યાં પછી સેક્રેટરી દિનેશભાઈ છે ને એ આવ્યા, એમને એમ કીધું કે અહીંયા ખાલી કરવા નહીં આવવાનું. અમે કીધું તમારે જે રજૂઆત કરી હોય તો તમે ઓફિસમાં જઈને વાત કરો, એના પાસે બાથમ બાથ આવી જાય, કાચનું ગાડીનું કાચે તોડી નાખે. આજે જ ગયા કે રોજ જતા? ડેલી જઈએ છીએ આપણે.